આજે આપણે આ લેક્ચરની અંદર હવે પછીના જે આપણા લેક્ચર રહેવાના છે એ પ્રેક્ટિકલ્સમના આ ચેપ્ટરના રહેવાના છે. તો ખાસ સમજૂતી મેળવવી, આ જે પહેલા લેક્ચરો છે એ ટૂંકી જે સમ છે એટલે કે ટૂંકી વિગતો જે સમની મોટા સમમાં તમને આવે છે એના વિશે સમજૂતી મેળવવાની છે, એના સમ વિશે બરાબર. પછી આ બધા જે ટૂંકા પોઈન્ટ છે એ ભેગા થઈને તમને મોટો સમ જે પૂછાય છે યુનિવર્સિટીની એક્ઝામની અંદર એ ખૂબ જ મહત્ત્વનું છે. પણ એના માટે આ નિયમો જે આગળના લેક્ચરમાં આપણે બધાથી થિયરી વિશે ચર્ચા મેળવી હતી એ સમજવી ખૂબ જ જરૂરી છે. જો તમે એ નથી યાદ રાખતા તો તમને આની અંદર ખ્યાલ આવતો નથી વિદ્યાર્થી મિત્રો. તો ખાસ આગળના વિડીયો લેક્ચર્સ જે થિયરીના છે આ ચેપ્ટર રિલેટેડ એને તમે જુઓ, સમજો અને એની નોટ બનાવો, પછી એને તૈયાર કરો, વારંવાર રિપીટ કરો, જેથી કરીને જે હવે સમ છે આપણા એના એની અંદર તમને ખ્યાલ આવશે વધારે. તો શરૂઆત કરીએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શ્રી મનીષકુમાર ગુડલક લિમિટેડમાંથી પાછલા વર્ષની 31 ઓગસ્ટના રોજ, પાછલા વર્ષની અંદર 31 ઓગસ્ટે ભાઈ રિટાયર થાય છે, નોકરી કર્યા પછી નિવૃત્ત થયા, એટલે કેટલા વર્ષની નોકરીનો સમયગાળો છે એમ, 32 વર્ષને 8 માસ સુધી સળંગ નોકરી કરી એમ. પછી એમને ગ્રેજ્યુટી તરીકે 98,400 મળ્યા, એટલે ખરેખર એમને ગ્રેજ્યુટીની રકમ મળી કેટલી, 98,400. બીજી માહિતી તમને આપી છે, માસિક મૂળ પગાર, દર મહિને એમનો મૂળ પગાર હતો 5,000 અને મોંઘવારી ભથ્થું મળતું હતું કેટલું, તો કે 3,000, જેમાં PF ફાળાનો સમાવેશ થઈ ગયો છે. તો કુલ 8,000નો પગાર થાય બરાબર. આગળ કીધું છે કે શ્રી મનીષકુમાર અગાઉના વર્ષની 1 ફેબ્રુઆરીથી પાછલા વર્ષની 31 જુલાઈ સુધી અડધા પગારે રજા પર હતા, એટલે મોંઘવારી ભથ્થા સહિતનો એટલે અડધો પગાર એટલે કેટલો થાય, 8 ના અડધા 4,000, એટલે કે ફેબ્રુઆરીથી લઈને જુલાઈ સુધી, ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ એટલે કેટલા, 6 મહિના સુધી અડધો પગાર ગણવાનો બરાબર. તો 4,000 લઈ લો અડધો પગારના બરાબર, તો એ ધ્યાનમાં રાખવું પડે. તેમનો ઇજાફાનો દર 250 રૂપિયા હતો, જે દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ મળવાપાત્ર હતો. ઇજાફો દર વર્ષે 1 જાન્યુઆરી 250 રૂપિયા મળતા બરાબર. તો ફેબ્રુઆરી મહિનાની અંદર કેવી રીતના ગણતરી થાય છે, ખાસ એની અંદર શું આવે છે, તમને કરપાત્ર ગ્રેજ્યુટીની ગણતરી વર્ગ, ભાઈ આ ગ્રેજ્યુટી 98,400 મળે છે તો એને કેટલી કપાત સ્વરૂપે ગ્રેજ્યુટી મળશે અને કેટલે એને ગ્રેજ્યુટીની રકમ કરપાત્ર થશે, તો એના વિશે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ એ મેળવવા માટે આ શરતો યાદ હોવી જોઈએ કે ગ્રેજ્યુટી કરમુક્ત રકમ માટે નીચેમાંથી જે સૌથી ઓછી રકમ મળે તે, આ 3 શરત છે એમ નિયમ આપણા, એમાંથી જે ઓછી રકમ હશે ને એ તમને શું મળશે, કર મુક્ત થશે બરાબર, એના ઉપર ટેક્સ ભરવાનો થાય નહીં. તો 1 શરત છે, પ્રત્યેક પૂરા વર્ષની નોકરી દીઠ અડધા માસનો પગાર બરાબર, પૂરા વર્ષ, પ્રત્યેક પૂરા વર્ષ, તો અહીંયા તમારે વર્ષ મેળવવા પડશે બરાબર, એટલે કે ગ્રેજ્યુએટીના કાયદા હેઠળ નોકરીના પૂર્ણ વર્ષો મેળવવા પડશે, સમયગાળો નોકરીનો, ટૂંકમાં નોકરીનો સમયગાળો મેળવવો પડશે, કેટલા વર્ષ નોકરી કરી છે બરાબર. આપણને એ પૂછશે ને 32 વર્ષ ને 8 માસ, પણ એની અંદર બીજી વધારાની વિગત આવી, મહત્તમ રકમ, તો મહત્તમ રકમ કેટલી હતી આપણને ખ્યાલ હોવો જોઈએ, 10 લાખ રૂપિયા બરાબર, મહત્તમ રકમ 10 લાખ, ખરેખર મળેલ ગ્રેજ્યુએટીની રકમ એ કેટલા મળ્યા હતા એ આપ્યા છે દાખલાની રકમ 98,400. તો હવે આ જે છે એ આપણે મેળવવાના છે કે પ્રત્યેક પૂરા વર્ષ દીઠ નોકરીની દીઠ નોકરી દીઠ અડધા માસનો પગાર કેટલો થાય છે એ પગાર મેળવવાનો છે, આની ગણતરી આપણે કરવી પડશે બરાબર. અને તમને કરમુક્ત આ ત્રણેયમાંથી કઈ રકમ સૌથી ઓછી હોય એ તમને કરમુક્ત મળે, તો આપણને તો કરપાત્ર ગ્રેજ્યુએટીની ગણતરી કરવાની, તો બહુ સરળ છે. કુલ ગ્રેજ્યુએટીની મળેલ રકમ કેટલા મળ્યા છે આપણને, 98,400, એમાંથી કરમુક્ત ગ્રેજ્યુએટીની રકમ બાદ કરો બરાબર, કુલ રકમમાંથી કર એટલો ભાઈ તમારે નહીં ભરવો પડે, ભાઈ શું વધે કરપાત્ર ગ્રેજ્યુએટીની રકમ, બહુ સરળ ભાષામાં વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું છું, તો ખાસ ધ્યાન આપું. તો એના માટે મેં તમને કીધું એ પ્રમાણે પહેલું તમારે નોકરીનો સમયગાળો મેળવવો પડે. તો નોકરીનો સમયગાળો એમને કેટલા વર્ષ નોકરી કરી છે, તો કે 32 વર્ષ અને 8 માસ ભાઈએ નોકરી કરી છે બરાબર. તો એની અંદર આપણે જોયું હતું કે 6 માસની અડધ પગારની રજાનો ગાળો, રજાનો 6 માસની અડધ પગારની રજાનો, એટલે આ 6 માસની અડધી અડધી 6 મહિના સુધી રજા લીધી, તો આપણે કેવું હોય તો 1/2 થાય, એટલે એનો કહેવાનો મતલબ શું હોય અમારો, તો કે 3 માસ સુધી એમને આખા મહિના ગણો 3 મહિના થાય, એટલે એ આટલા 32 વર્ષને 8 માસની અંદર 3 માસ આખા 3 મહિના શું રહ્યા છે, અડધ પગારી રજા, એટલે 3 મહિનાની રજા એને પાડી છે, કુલ 6 માસની અડધ પગારી, એટલે આમ ગણીએ તો 3 મહિના થાય. તો હવે વધ્યા કેટલા,
તો કે 32 વર્ષ અને 5 માસ સુધી એમને નોકરી કરી. બરાબર, નોકરીનો સમયગાળો. હવે આપણો નિયમ છે ભાઈ, ગ્રેજ્યુઇટી કાયદા હેઠળ નોકરીના પૂર્ણ વર્ષો ગણવાના. કયા? ગ્રેજ્યુઇટી કાયદા મુજબ નોકરીના પૂર્ણ વર્ષ કરવા પડે. બરાબર, તો કેટલા? અને 6ની ઉપર હોય તો 32 થઈ જાય, અને નીચે હોય તો અહીંયા કેટલા, 33 થઈ જાય ને, તો અહીંયા કેટલા વર્ષ રહેશે? 32 વર્ષ ભાઈએ નોકરી કરી છે એવું સાબિત થાય. બરાબર, ત્યારબાદ એની અંદર આપણે જોઈએ તો એનો મૂળ પગાર કેટલો છે. મૂળ પગાર, તો મૂળ પગાર છે એનો 5000, અને એની અંદર મોંઘવારી ભથ્થું શું કરવાનું છે, વધારવાનું છે. બરાબર, તો એનો તમને કુલ માસિક પગાર મળશે. કેટલો કુલ માસિક પગાર થાય? કુલ માસિક પગાર નિવૃત્તિની તારીખ પહેલાં એને કેટલો પગાર હતો? 8000 રૂપિયા પગાર હતો. બરાબર, તો આ ખાસ મહત્ત્વનું છે બીજી વિગત. ત્યારબાદ આપણે જે મેળવવાનું છે એ છે છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર. દર વખતે આની ગણતરી તમારે કરવાની થાય વિદ્યાર્થી મિત્રો, કે છેલ્લા 10 માસ છે એનો સરેરાશ માસિક પગાર કેટલો. તો પાછલા વર્ષની અંદર તમારે ઘણી સમજૂતી મેળવવી પડે છેલ્લા 10 મહિનાની અંદરની. બરાબર, તો એની અંદર પહેલું ઓક્ટોમ્બરથી શરૂઆત કરીએ. ઓક્ટોમ્બરથી ડિસેમ્બરમાં આપણું વર્ષ જે છે 12 મહિનાનો સમયગાળો છે એ પૂરો થઈ જાય છે. બરાબર, ઓક્ટોમ્બરથી ડિસેમ્બર સુધી ખ્યાલ આવ્યો કે નહીં? એ કેવી રીતના આપણે ઓક્ટોમ્બરને ધ્યાનમાં લીધું, તો દાખલાની રકમની અંદર જે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર, બરાબર, એને ધ્યાનમાં રાખીને આપણે ઓક્ટોમ્બર માસથી લઈને ડિસેમ્બર સુધી આપણું જે વર્ષ પૂરું થાય છે 12 મહિનાનું, બરાબર, એની અંદર એનો 3 માસનો પગાર છે. કેટલા માસનો પગાર થાય છે? 3 માસનો, ઓક્ટોમ્બર, નવેમ્બર અને ડિસેમ્બર. તો એ કેટલો પગાર ધ્યાનમાં લેવાનો? 3 માસનો. તો મૂળ પગાર જે છે એ મૂળ પગાર, તો મૂળ પગાર તો આપણો જે હતો એ 5000 હતો. હવે એની અંદર તમે જોઈશો તો ઓક્ટોમ્બરમાં, ઓગસ્ટમાં સોરી, મૂળ પગાર કેટલો હતો? 5000 હતો, આપણે દાખલાની રકમ જોઈ. બરાબર, અને એની અંદર જે જાન્યુઆરીનો ઇજાફો હતો 250 મળી ગયા છે, એ પ્લસ થઈ ગયેલા હતા. તો હવે ઓક્ટોમ્બરથી ડિસેમ્બર જે છે એ તો એના પછીનો છે, તો ત્યારે તમને મળ્યા હોય નહીં. તો તે દરમિયાન મૂળ પગાર તમારો કેટલો રહેશે? ઓક્ટોમ્બરથી ડિસેમ્બર દરમિયાનનો મૂળ પગાર, તો કે 5000 જે હતો એમાં ઇજાફો ન મળ્યો એટલે એ માઇનસ કરવો પડે તમારે, એટલે 4750 તમારો મૂળ પગાર રહેશે. પ્લસ હવે તમારે શું કરવાનું? 3000 રૂપિયા જે શું હતું? મોંઘવારી ભથ્થું, એ શું કરવું પડે? પ્લસ કરવું પડે, એટલે તમારો પગાર થાય 7750. ઓક્ટોમ્બરથી ડિસેમ્બર કેટલા માસનો થયો? 3 માસનો થયો, તો 3 માસનો કેટલો થાય? ગુણ્યા 3 કરો એટલે 23250. બરાબર, જૂન, ઓગસ્ટ જે આપણે છે 77150 ગુણ્યા 3 માસ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર સુધીનો સમયગાળો. ત્યારબાદનું જે બીજું છે એ તો 3 માસ થયા. બરાબર, હજી જાન્યુઆરીનો પગાર બાકી ને, તો જાન્યુઆરી જે છે, જાન્યુઆરીનો પગાર, તો જાન્યુઆરીનો પગારમાં શું હતું? તો કે મૂળ પગાર 5000 હતો, એની અંદર ભથ્થાના કેટલા? 3000. તો જાન્યુઆરી મહિનાનો પગાર થાય 8000 રૂપિયા. પછી જાન્યુઆરીથી પછી કયું આવશે? તો કે ફેબ્રુઆરી. તો કે ફેબ્રુઆરીથી આપણું પૂરું ક્યારે થાય છે? જુલાઈ સુધી ભાઈ નિવૃત્ત થઈ જાય છે ને, ફેબ્રુઆરીથી જુલાઈ, એટલે કેટલા માસનો ગાળો થયો? તો કે સુધીનો 6 માસનો ગાળો થયો. તો એ 6 માસનો પગાર કેટલો? જો 6, 7, 8, 9, 10 થઈ ગયા 10 માસ. તો આપણે જ્યારે નિવૃત્ત થાય છે જુલાઈ મહિનાની અંદર એ નિવૃત્ત થઈ જાય છે. બરાબર, જુલાઈ સુધી, તો એ જે ફેબ્રુઆરીથી જુલાઈ સુધીનો જે સમયગાળો છે એ 1.5 માસની એને રજા લીધી હતી. બરાબર, તો એની અંદર જે પગાર છે એ કુલ આપણો 8000નો હોય છે. બરાબર, 6 માસનો હોવો જોઈએ, પણ એની અંદર શું એને કર્યું છે? તો કે 1/2 પગારી રજા લીધેલી છે. બરાબર, તો 1/2 પગારી રજા લીધી છે, આના કેટલો કરવો પડે? 1/2 પગાર કરવો પડે, એટલે કેટલો થાય તમારો? 4000 થાય. બરાબર ને, અને ગુણ્યા કેટલા થઈ ગયા? થઈ ગયા ને 6 માસ, અહીંયા 3 કરો બરાબર તોય ચાલે, અને આવી રીતના કરો તોય ચાલે બે રીતે, તો અહીંયા કેટલા આવશે? 24000 રૂપિયા. તો છેલ્લા 10 માસનો કુલ પગાર કરો એટલે 55250. 10
માસનો કુલ પગાર, છેલ્લા 10 માસનો કુલ પગાર કેટલો થયો? 55,250. તો આપણે તો શું જોઈએ છે? સરેરાશ પગાર 10 માસનો. તો 55,250 10 માસનો સરેરાશ એવરેજ, એને દર મહિને છેલ્લા કેટલા મળતા હોય? તો કે 5,525 રૂપિયા, બરાબર 5,525 રૂપિયા મળતા હોય છે. તો આપણે એ જ અહીંયા ઉપયોગી સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેક પૂરા વર્ષની નોકરી દીઠ એકના છેદમાં 2 માસનો પગાર, બરાબર. તો અહીંયા વર્ષ મેળવા, કેટલા વર્ષ એને નોકરી કરી? તો કે 32 વર્ષ નોકરી કરી. એનો છેલ્લા 10 માસનો સરેરાશ પગાર અહીં ધ્યાનમાં લેવામાં આવે છે પહેલી શરતમાં, એ મેળવવો પડે. છેલ્લા 10 માસનો 5,525 રૂપિયા મળ્યો. અને કેટલા માસનો ધ્યાનમાં લેવાનો? તો કે દરેકનો અડધા માસનો પગાર ધ્યાનમાં લેવાય, આ નિયમ છે. તો એનો થાય કેટલો? ગ્રેજ્યુએટીની રકમ પ્રમાણે, આ નિયમ પ્રમાણે ગણતરી કરી, 88,400 રૂપિયા. તો આ ત્રણેયમાંથી ઓછી રકમ કઈ છે? તો કે 88,400. તો એ કરમુક્ત થશે, એના ઉપર એટલી રકમ ઉપર એને ટેક્સ ભરવાનો હોય નહીં. તો કરમુક્ત ગ્રેજ્યુએટીની રકમ મળી એવી 88,400. તો એ 98,400 મળી હતી ગ્રેજ્યુએટીની રકમ, એમાંથી કર મુક્ત કેટલી થશે? ટેક્સ નહીં ભરવો પડે 88,400 ઉપર. તો વધ્યા કેટલા? તો કે 10,000 રૂપિયા. તો 10,000 ઉપર એને ટેક્સ ભરવો પડશે ગ્રેજ્યુએટીની રકમ કરપાત્ર મળી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જે સમજૂતી મેળવી એ તમને ખ્યાલ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં, તમારા ગ્રુપની અંદર શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ આના વિશે માહિતી મેળવી શકે. કારણ કે ઘણી ચેનલોની અંદર તમે જોશો તો ડાયરેક્ટ મોટા સમજ સીધા આપી દેવામાં આવ્યા છે, જેમાં તમને ખ્યાલ આવતો નથી. કારણ કે કઈ રીતના નાના સમની ગણતરી કરી છે તમે જોયા જ નથી ક્યારે, તો તમને એ સમજાતું નથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.